हेलो विद्यार्थी मित्रों, હું નીતિ બોલું છું. વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 4 ધોરણ 3 અને વિષય અંગ્રેજી. એમાં તમારે નીતિ નંબર 9 શું છે? વોટ આર ક્વિઝ. આપણે ગયા લેક્ચરમાં જોયું હતું ને કે નીતિ સંસ્કૃતિ વિષયની માહિતી મેળવેલી હતી. વોટ આર ક્વિઝ એટલે કે આ શું છે? વોટ વોટ એટલે શું? તો કે એનો જવાબ એનો ગુજરાતી થાય છે શું. જ્યારે વોટ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે છે કે આ શું છે, ત્યારે વોટનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ વસ્તુ કે જેની આપણને ખબર નથી હોતી, ખ્યાલ નથી, તેના માટે આપણે શું દ્વારા પ્રશ્ન પૂછે છીએ કે આ શું છે. હવે એનો ઇંગ્લિશમાં કેવી રીતે ઉપયોગ થાય છે, તેને તેના વાક્યો કેમ બને છે, પ્રશ્નાર્થ વાક્યો વોટ દ્વારા પ્રશ્ન પૂછાય ત્યારે પ્રશ્નાર્થ વાક્ય બની જાય છે તે આપણે જોયું હતું. અને આજે આપણે શું સમજવાનું છે તો કે ફન ટાઈપ છે. તમને પેજ નંબર 39 ઉપર તમને ફન ટાઈપ આપેલું છે, તેમાં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે. વોટ આર ધોઝ એટલે કે પેલું શું છે. ધીઝ અને ધેટ એક વચન માટે વપરાય. ધીઝ અને ધેટનું જ્યારે બહુવચન થાય ત્યારે ધીઝ અને ધોઝ આવે છે. આ ધોઝ છે અહીંયા તે ધેટનું બહુવચન રૂપ છે. સમજાનું? હવે તમને કૌંસમાં બે વસ્તુઓના નામ આપેલા છે. તમને બુકમાં ચિત્ર પણ આપ્યું છે, તમે બધા જોઈ શકો છો. આ બુક છે તમારી સ્વા. એમાં પેજ નંબર 39 ઉપર ફ્રન્ટ ટાઈમ એમાં એક્ઝામ્પલ જોઈએ. આપણે પહેલા એક્ઝામ્પલમાં તમને એપલ્સ આપેલા છે. શું છે એપલ્સ? એક કરતા વધારે એપલ્સ છે એટલે બહુવચન. એટલે આ વાક્યમાં આપણને શું પૂછ્યું? વોટ આર ધોઝ એટલે કે પેલું શું છે, તો આપણે જવાબ આપવાનો છે. ચિત્રમાં તમને એપલ્સ દેખાય છે, અલા સોરી ટમેટા છે. ટમેટોઝ દેખાય છે કે પોટેટોઝ દેખાય છે? અહીંયા તમને કૌંસમાં બે નામ આપ્યા છે, ટમેટોઝ એન્ડ પોટેટોઝ એટલે કે ટમેટા અને બટેટા. તાને ટમેટાનું ચિત્ર છે તો તમારે જવાબમાં આવશે ટોમેટોઝ. તો જવાબ કેમ બનાવશો? તો કે ધોસ બે આવી જશે, આ ત્યાં ત્યાં રહેશે અને આ બોટ છે એનો જવાબ આપણને અહીંયા મળે છે ટોમેટોઝ. ધોસ આર અને ધોસ. સમજાઈ ગયું બધાને? હવે આપણે તમને અહીંયા જુદા જુદા ચિત્ર આપ્યા છે, તેમના પ્રશ્ન પૂછ્યા અને કૌંસમાં તમને બે વસ્તુઓના નામ પણ આપ્યા. તો તમને જે ચિત્ર આપ્યું છે તે નામ તમારે જવાબમાં લખવાનું છે. તો પેલું શું છે? વોટ આર ધીઝ? આ શું છે? કાર્સ કે બસીસ એટલે કે આ ગાડીઓ છે કે બસો છે? તમને ચિત્રમાં શું દેખાય છે? ગાડી દેખાય છે, ફોર વ્હીલ કે બસ દેખાય છે? તો આપણને અહીંયા બસ દેખાય છે. આને જવાબમાં આપણે લખશું બસીસ. જવાબ કેમ આપવાનો છે? તો કે વોટ દ્વારા પ્રશ્ન પૂછવાનો, એનો જવાબ છે બસ. એટલે એ તો છેલ્લે આવશે. તો પેલા પોતાના સ્થાને આવી જશે આ ધીઝ. ધીઝ આર બસીસ છે ને? સાવ સહેલું, જરાય અઘરું નથી. પછી બીજું વોટ આર ધોઝ? પેજ નંબર 40 ઉપર તમને સહેલું ચિત્ર આપ્યું છે. બોક્સ છે કે બેગ છે? અહીંયા ઓપ્શનમાં બેગ અથવા બોક્સિસ, આપણને અહીંયા બોક્સ દેખાય છે એટલે એનો આન્સર શું આવશે? બોક્સિસ. ધોર આર બોક્સિસ પેલી પેટીઓ અથવા તો ખોખાઓ છે. હવે ત્રીજું, વોટ આર ધીઝ? કપ ઓર ગ્લાસીસ? આ શું છે, પ્યાલાઓ કે ગ્લાસો? તો જોવો, તમને અહીંયા પ્યાલા દેખાય છે કે ગ્લાસ દેખાય છે? ગ્લાસ દેખાય છે એટલે તેનો આન્સર શું આવશે? ગ્લાસીસ. તો ચાલો પૂરો જવાબ લખશું. કપડા કોણ થશે? ધીઝ. પછી આર અને શું છે? આન્સર શું આવશે? ગ્લાસીસ. ધી આર ગ્લાસીસ, આ ગ્લાસો છે. એના પછી નંબર 4, વોટ આર ધોઝ? પેલું શું છે, એલિફન્ટ્સ ઓર હોર્સિસ?
અનાનસ ઓર ચીલી કેળાઓ કે મરચાઓ ચીલી એટલે મરચું થાય ખબર છે ને ને બનાના એટલે કેળું થાય તો ચિત્રમાં અહીંયા તમને કેળા આપેલા દેખાય છે ને એટલે આન્સર તમારો આવશે બનાનસ ચાલો આન્સર લખો These are banana. आ केळाओ છે ચાલો મેં તમને પાંચ વાક્યો અહીંયા સમજાવેલા છે તમારે તો ઘણા બધા વાક્યો આપ્યા છે પેજ નંબર 41 સુધી તમને જે વાક્યો આપ્યા છે અને તમને પ્રશ્ન પૂછ્યો હોય તેની બાજુમાં મેં ઓપ્શનમાં નામ આપ્યા છે તો આ ચિત્ર જેનું હોય તે નામ તમારે આ ઓપ્શનમાંથી શોધી लखी लेवाना छे ओके।